નમસ્તે બાળકો, કેમ છો? મજામાં છો ને? તમે ગાય બોલીમાં શું શીખ્યા તૈયાર છે? હા, સરવાળા શીખ્યા હતા. સરવાળામાં સરવાળા એટલે શું? તો બે, આપણે બે ચોકલેટ હોય તો એક ચોકલેટ ઉમેરીએ તો કેટલું થાય? ઉમેરવાનું એટલે સરવાળા. સરવાળા નિશાન શું થાય? ચોકડી. એ આપણે શીખી ગયા. પછી ચિત્રો દોરીને ગણવાના. ત્રણ ચિત્ર ગણ્યા, પછી બે ચિત્ર ગણ્યા, પછી બધે ચિત્ર ભેગા કર્યા, તો કેટલા ચિત્ર થયા એ પણ તમે શીખી ગયા. હવે સરવાળાના દાખલા ગણવાના છે આપણે. તો પહેલા આડો સરવાળો શીખી. કયો સરવાળો શીખશું? આડો સરવાળો. આડા સરવાળા. તો તમને આડા સરવાળા એટલે શું? તો આડા સરવાળાના એક દાખલો હું પહેલા લઈ લઉં. જુઓ, ચાર વત્તા બે બરાબર કેટલા? તો તમે ચાર અને બે કેટલા થાય તમે ભેગા કરી? તો તમને ભેગા ગણતા આવે તો ભેગા ગણાય. તો એક બે ત્રણ ચાર, પછી બે છે તો એક અને બે, તો એ રીતે ગણાય. ભેગા ગણતા ના થાય તો મીંડા કરીને ગણવાનું. તો મીંડા કરીને કેટલા? અહીંયા ચાર છે એટલે ચાર મીંડા ગણવાના. એક બે ત્રણ ચાર, પછી આ કેટલા છે? બે. તો બે મીંડા કરવાના. પછી કેટલા થાય? બધા મીંડા સાથે ગણવાના. એક બે ત્રણ ચાર પાંચ છ. એટલા મીંડા થયા? છ. તો આપણે અહીંયા લખવાના છ. મીઠા ગણિત પણ ગણાય. એક બે ત્રણ ચાર. તો ચાર છે તો ચાર ગણે આપણે યાદ રાખવાની મેં ચાર આવ્યા. પછી બે છે તો એક અને બે, પછી અહીંયા ગણવાનું એક બે ત્રણ ચાર પાંચ ને છ. તો છ થઈ ગયા. એ રીતે બીજો દાખલો, પાંચ વત્તા એક બરાબર કેટલા? તો હવે આમાં શું કરશું બોલો? ખેલાશે વેઢા ગણવાના. પહેલા આપણે વેઢાથી શીખવાનું છે. પહેલા આ કેટલા છે? પાંચ છે. તો પાંચ વેઢા કરશું. એક બે ત્રણ ચાર પાંચ. એના પછી કેટલા છે? એક. તો એક ગણવાનું. પછી અહીંયાથી ગણી દેવાના જેટલા વેઢા ગણે એ ફરીથી ગણવાના. એક બે ત્રણ ચાર પાંચ ને છ. આપણે આ બંને એમને જ ગણ્યા હતા, આ ગણ્યા નહોતા. એટલે ના ગણેલા ગણવાના નહીં, જે ગણ્યા એ જ આપણે ગણવાના. તો છ થયા. હવે એ મીંડા કરે પણ આપણે ગણી જોઈએ. અહીંયા પાંચ છે તો પાંચ મીંડા. એક બે ત્રણ ચાર પાંચ. પછી એક છે તો એક મીંડો. હવે કેટલા થયા? એક બે ત્રણ ચાર પાંચ છ. તો અહીંયા આવશે છ. ભેઢા ગણિત પણ છ આવે અને બીજા ગણિત પણ છ જ આવે. એના પછી છે ત્રણ વત્તા છ. તો ત્રણ વત્તા છ. તાના પણ ભેઢા ગણાય. તાના પહેલા કેટલા ભેઢા ગણવા પડે? ત્રણ. તો આ એક બે ત્રણ, એક આંગળીમાં કેટલા ભેઢા છે? ત્રણ. પછી કેટલા ભેઢા ગણવાના છે? છ. તો બીજી આંગળીથી છ ગણવાના છે. એક બે ત્રણ ચાર પાંચ ને છ. તો આપણે આ વખતે ત્રણ આંગળીના ભેઢા ગણે, ત્રણ આંગળીના ભેઢા પાછા ફરીથી બધા સાથે ગણવાના. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ. કેટલા થયા? નવ. હવે આપણે ભેઢા ગણિત નથી ફાવતું તો મીંડા ગણિત પણ ગણાય. આપણે કરશું મીંડા. તો એક બે ત્રણ, પછી છ છે તો એક બે ત્રણ ચાર પાંચ છ. હવે બંને મીંડા સાથે ગણવાના. જો ભેઢા બધા સાથે ગણતા હતા એ મીંડા પણ સાથે ગણવાના. તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. કેટલા થયા મીંડા? નવ. તો આ ચોરસના ખાડામાં કેટલા લખવાના? નવ.
જો આ તો આડો સરવાળો આપણે શીખ્યા હવે આ રીતે ઊભો સરવાળો પણ થાય ઊભો સરવાળો એટલે આ રીતે લખવાનું ઊભો સરવાળો આની આ સંખ્યા આપણે લખીએ 4 વત્તા 2 તો અહીંયા 4 લખવાના પછી બાજુમાં 2 ચોકડી કરવાની ચોકડી એટલે સરવાળાનું નિશાન કરવાનું અને નીચે 2 લખવાના ને એની નીચે આપણે આ રીતે ચોરસનું ખાનું બનાવી દઈશું પછી આને પડે ભેગાથી એ ગણા આ 4 છે તો 4 વેડા ગણા 1 2 3 4 પછી 2 છે એટલે 2 ગણા 1 2 3 4 5 6 કઈ વેડા તેંતમીના ખરે પણ ગણાય તો અહીંયા 4 છે તો 1 2 3 4 પછી 2 છે તો 2 1 2 તો સાથે ગણવાના 1 2 3 4 5 6 કેટલા થયા 6 તો અહીંયા લખવાના 6 આ તમે શીખ્યા ઊભો સરવાળો આ સરવાળામાં નીચે નીંડા આવે આડો સરવાળો છે આ છે ઊભો સરવાળો છે તો બીજો દાખલો છે 5 5 પછી અહીંયા પર નિશાન આવશે સરવાળાનું સરવાળા નિશાન કર્યું ચોકડી તો અહીંયા આવશે સરવાળાનું નિશાન સંખ્યાની નીચે સંખ્યા લખવાની આ બાજુ ને આ બાજુ લખવાની નહીં જો આમ લખી તમે અહીંયા ચોકડી કરી અહીંયા એક લખી તો આ ખોટું કહેવાય આ રીતે લખાય નહીં સંખ્યાની નીચે સંખ્યા આવી જોઈએ અને સરવાળાનું નિશાન બાજુમાં આની નીચે જ આવવું જોઈએ એની નીચે જ આ ચોરસ આવવો જોઈએ તો અહીંયા 5 છે તો 5 લીંડા 1 2 3 4 5 પછી 1 છે તો 1 તો હવે બધા ગણવાના મીંડા 1 2 3 4 5 6 કેટલા થયા 6 તો અહીંયા લખવાના 6 તમને ઊભો સરવાળો અને આડો સરવાળો ખબર પડી આડો સરવાળો હોય એમાં નીચે સંખ્યા લેલા મીંડા કરવાના છે 4 છે તો 4 મીંડા 2 હોય તો 2 મીંડા બધા મીંડા પછી સાથે ગણવાના અને એની સંખ્યા અહીંયા ચોરસમાં લખવાની ઊભા સરવાળામાં પણ એ રીતે છે ઊભા સરવાળામાં ઉપર મીંડા ગણવાના બાજુમાં અને પછી નીચેના બાજુમાં અને બંને સાથે મીંડા ગણીને સંખ્યા લખવાની ચોરસમાં અને વેડા ગણતા આવડતું હોય તો સૌથી સારું હવે વેડા ગણા મમ્મી પાસે પપ્પા પાસે બેસી વેડા પણ ગણતા શીખાય તો તમને આવડી જાય ચલો સરવાળા તમે શીખ્યા હવે શૂનવાળું છે ચલો અહીંયા 0 વત્તા 2 છે તો તમે શું કરશો 0 વત્તા 2 છે તો મારી પાસે 2 ચોકલેટ છે બીજા પપ્પાએ કે મમ્મી કોઈ ચોકલેટ આપી નહીં તો આપણી પાસે કેટલી રહે 2 ની 2 જ રહે 0 ની કોઈ કિંમત નહીં એટલે 0 ની નીચે કોઈ જ મીંડા નહીં 2 ના 2 જ મીંડા તો અહીંયા કેટલા આવે 2 જ આવે ત્યાં પછી બીજું કાંઈ આવે નહીં આપણી પાસે 3 ભૂગા હોય અને આપણને બીજું કોઈ ભૂગા આપે નહીં ભૂગો ફૂટે નહીં તો કેટલા ભૂગા રહ્યા 3 જ ભૂગા રહ્યા અંદર ઉમેરીએ તો વધી જાય ભૂગાની સંખ્યા બાકી કોઈ 0 હોય તો કોઈ મીંડા કે ભૂગા કહેવા નહીં એ તો 0 એટલે 0 થી કોઈ કિંમત હોય નહીં પછી સરવાળા આપણે ચિત્રવાળા તમને શીખવાડ્યા તમે તો ચિત્રનો ફરીથી તમને એક વાર રિપીટ કરાવ કે એક સફરજન બે સફરજન 3 સફરજન ને 4 પછી બીજા પાછા 4 જ છે
આવી નીચે ચોરસ કરવાનું છે પછી સરવાળાનું નિશાન પછી ચોરસ આ બે લીટી એટલે તારા ભાગ કહેવાય અને ચોરસ આ રીતે છે તો આમાં તમારે પહેલા ચિત્ર કરવાના અને અહીંયા લખવાના તો 1 2 3 4 તો અહીંયા કેટલા આવશે 4 ચોકડે 4 અહીંયા લખવાના 4 પછી આ ચિત્ર કરવાના છે 1 2 3 4 તો અહીંયા પણ કેટલા લખવાના 4 ભલે બંને જગ્યાએ સરખા જ આપણે જેટલા ચિત્ર હોય એટલી સંખ્યા લખવાની હવે અહીંયા શું લખશો તમે એમ થશે કે અહીંયા શું લખવાનું તો આપણે આ 4 અને આ 4 એ રીતે ગણતા આપણે વેઢા તો વેઢા ગણા 1 2 3 4 1 2 3 4 તો 1 2 3 4 5 6 7 ને 8 એ રીતે વેઢા ગણિત પર ગણા અને નહીંતર તમારે આ ચિત્ર ગણવાના તો 1 2 3 4 5 6 7 8 બંને ચિત્રની સંખ્યા સાથે ગણવાની તો કેટલી થઈ 8 તો આપણે લખવાના છે અહીંયા 8 કેટલા લખાય 8 એ રીતે કોઈ પણ ચિત્ર હોય તમારે તો ગણી દેવાનું અહીંયા આપણે બીજું ચિત્ર દોરીએ સરવાળા નિશાન ચોરસ બરાબર જો આમાં આમાં કેટલા ચિત્ર છે 1 2 3 તો આપણે અહીંયા કેટલા લખશું 3 સરસ પછી આ 1 2 તો અહીંયા લખવાના 2 હવે શું કરવાનું બે બંને ચિત્રની સંખ્યા ગણવાની છે તો 1 2 3 4 5 તો આપણે કેટલા લખશું અહીંયા 5 કેટલા લખશું 5 તો 5 આવે 5 તમને ચિત્ર ગણીને આવડી ગયું ઊભો સરવાળો અને આડો સરવાળો પણ આવડી ગયો હવે મીંડા ગણવાનો ઉમેરો અને જોડો તો તમારે મીંડા કરવાના છે જો આમાં ઉમેરવાના છે ઉદાહરણ છે તમને 3 વત્તા 2 પછી 4 વત્તા 2 તો અહીંયા વચ્ચે પણ મીંડા છે અહીંયા શું છે મીંડા પછી 3 વત્તા 4 8 વત્તા 0 છ વત્તા ત્રણ બે વત્તા એક ને એક વત્તા ત્રણ એક વત્તા ત્રણ તેની સામે ચોરસ કરવાનું છે આમ અને અહીંયા પણ આવી રીતે અહીંયા જે રકમ લખી છે એ રીતે અહીંયા રકમ લખેલી છે 3 વત્તા 3 2 વત્તા 4 0 વત્તા 8 3 વત્તા 6 5 વત્તા 2 1 વત્તા 2 અને 3 વત્તા 1 આ રીતે સંખ્યા લખેલી છે અને વચ્ચે છે મીંડા 1 2 3 4 5 6 પછી છે 7 મીંડા 1 2 3 4 5 6 ને 7 પછી 9 મીંડા છે 1 2 3 4 5 6 7 8 9
ना पची छे 5 गुणा 1 2 3 4 ને 5 એના પછી 3 1 2 3 પછી 8 ગુણા છે 1 2 3 4 5 6 7 8 ને 4 ગુણા 1 2 3 ને 4 હવે તમને એમ થશે કે આને શું કરવાનું હશે તો આને આપણે લીટી દોરીને જોડવાનું છે તો આ 3 અને 2 તો કેટલા થાય 3 ના 3 ને આપણે ગણીશું 1 2 3 અને 2 ભાગ્યા તો 1 2 3 4 ને 5 તો 5 ભાગ્યા ક્યાં છે આ 1 2 3 4 5 6 6 ભાગ્યા છે આય નથી આ છે 1 2 3 4 ને 5 તો 5 ભાગ્યા ને 5 ભાગ્યા સાથે જોડી દેવાનું આ રીતે પછી 4 છે તો 1 2 3 4 પછી 2 1 2 તો આ 5 થાય તો આપણે 5 લખી રાખશું લખવા પડતા 5 છે 1 2 3 4 5 ને 6 તો 6 મિના કે આયા હતા ઉપર તો અહીંયા લીટી દોરીની સાઈડમાં લખવાના 6 પછી 3 છે તો 1 2 3 1 2 3 ને 4 તો કેટલા મિના થયા 1 2 3 4 5 6 ને 7 તો 7 મિના કે છે 1 2 3 4 5 6 ને 7 તો 7 મિના જોડે 7 મિના જોડી દેવાના અહીંયા 7 લખશું એટલે આપણે આ બાજુની સંખ્યાને ગણવા ના પડે અહીંયા 8 છે તો 8 ને 8 જ આવે શું છે ને 0 ના કોઈ મિના આવે નહીં તો 8 ને 8 તો 1 2 3 4 5 6 7 ને 8 તો અહીંયા 8 ને 8 સાથે પછી અહીંયા છે 6 તો 1 2 3 4 5 6 પછી 3 છે 1 2 ને 3 તો બધા થી મિના કેટલા થાય 1 2 3 4 5 6 7 8 ને 9 તો 9 મિના ગણવાના 1 2 3 4 5 6 7 8 ને 9 તો આ મિના 9 થયા એટલે લીટી દોરી એટલે 9 લખવાના પછી 2 છે તો 2 1 2 અને 1 છે તો 1 તો 1 2 ને 3 તો 3 મિના ક્યાં છે 1 2 3 આ રહ્યા તો અહીંયા આવશે 3 પછી અહીંયા 1 છે અહીંયા 3 છે 1 2 3 તો 1 2 3 ને 4 તો 4 સામે છે તો આપણે સામે લીટી દોરી દેવાની 4 લખી દેવાના હવે આ બાજુ જુઓ 3 છે 1 2 3 1 2 3 તો 1 2 3 4 5 6 તો 6 આપણે ક્યાં લખ્યા હતા આ લખ્યા તો અહીંયા લીટી દોરી દઈશું 1 2 1 2 3 4 તો કેટલા થયા 1 2 3 4 5 6 આય 6 થયા તો 6 ને 6 સાથે જોડી દેવાના પછી છે 8 તો 8 ને ક્યાં તો આપણે આ રહ્યો શું છે એટલે શૂન્ય કોઈ કિંમત આવે નહીં 8 ને 8 સાથે જોડવાના પછી અહીંયા 3 તો 3 1 2 3 પછી છે 6 1 2 3 4 5 6 હવે બંને સાથે મિલા કરવાના 1 2 3 4 5 6 7 8 ને 9 તો આપણે 9 ક્યાં લખ્યા હતા જો અહીંયા લખ્યા છે 9 તો આપણે 9 ની સાથે જોડી દેવાના પછી છે 5 તો 1 2 3 4 5 અને 2 છે તો 2 1 2 3 4 5 6 7 તો કેટલા થયા 7 7 ક્યાં છે આ 7 આડે 7 આપણે લખેલો છે તો એની સાથે આપણે જોડવાનું પછી છે 1 તો 1 મીંડું કરવાનું ને 2 હોય તો 2 મીંડા કરવાના પછી ગણવાના 1 2 3 તો આપણે 3 કે લખ્યા હતા આ રહ્યા જો 3 છે તો એને 3 ની સાથે લીટી દોરવાની અહીંયા 3 છે તો 3 1 2 3 અને 1 તો કેટલા થાય 1 2 3 4 તો 4 આપણે ક્યાં છે અહીંયા લખેલા છે 4 તો 4 ને 4 ની સાથે લીટી દોરવાની તમારે પહેલા મીંડા ગણી સંખ્યા લખી દેવાની પછી આ બાજુની લીટી દોરવાની અને આ બાજુની લીટી દોરવાની આવડશે ચલો બધાએ મમ્મી પાસે બેસીને શીખવાનું